ચલો બાળકો, આગળના વિડીયોમાં આપણે પાર્ટ બે, ફ્રૂટ, બધા ફ્રૂટોના નામ અને ફ્રૂટો વિશે માહિતી મેળવી છે. હવે એનું પાછળનું પેજ છે ફન ટાઈમ, જેમાં આપણે શું કરવાનું છે, ચિત્રોમાં રંગો પૂરો અને ફળોના નામ લખો. જો અહીંયા તમને એક બોક્સ આપેલું છે, આ બોક્સમાં બધા ફળોના નામ આપેલા છે અને નીચે તમને ચિત્ર આપેલા છે. એ ચિત્રમાં આપણે ઉપરથી ફળોના નામ શોધીને પૂરવાના છે. આપણે બોક્સના સ્પેલિંગ પહેલાં રીડ કરી લઈએ. એપલ, ગ્રેપ્સ, બનાના, ઓરેન્જ, મેંગો, પાઇનેપલ, વોટરમેલન ને પપાયા. તો આપણને ઉપર બોક્સમાં એટલે કે ઓપ્શનમાં સ્પેલિંગ આપેલા છે. અને હવે આપણે આ જે બોક્સમાં સ્પેલિંગ આપેલા છે અને નીચે ચિત્ર આપેલા છે, તો આપણે ચિત્ર જોઈને સ્પેલિંગ પૂરવાના છે. ચલો, પહેલું ચિત્ર શેનું છે? હા, બનાના. શું છે? બનાના. તો બનાના કેવા કલરનું હોય છે? યલો કલરનું. તો તમારે આમાં કલર પૂરવાના છે. કોઈ સ્કેચ પેનવાળા કલર પૂરતા નહીં, જે તમારે પહેલાં મીણિયા કલર આવે છે એ કલર પૂરવાના છે, જેથી પાછળ તમારી છાપ ના પડે અને પાછળનું પેજ બગડે નહીં. તો આ છે બનાના. તો બનાનાનો સ્પેલિંગ આમાંથી શોધવાનો છે. કયો છે? આ રહ્યો. તો તમારે અહીંયા શું લખવાનું છે? બનાના, જેમ મેં મારી સાથે પોથીમાં લખેલું છે. દેખાય છે બનાના. પછી ચલો બીજું, મેંગો. તો તમારે શું લખવાનું છે? મેંગો, MANGO. પછી એપલ. તો એપલનો સ્પેલિંગ ક્યાં છે? આ રહ્યો પહેલો, APPLE. તો અહીંયા શું લખવાનું છે? એપલ. દેખાય છે મેં લખેલું છે એપલ. ચલો પછી નીચે શેનું ચિત્ર છે? ઓરેન્જ. તો ઓરેન્જનો સ્પેલિંગ આમાં ક્યાં છે? આ રહ્યો બોક્સમાં બીજી લાઇનમાં બીજો છેલ્લો છે. તો એ સ્પેલિંગ તમારે અહીંયા લખી દેવાનું છે. મેં લખ્યું છે ORANGE. તમારે પણ એ રીતે ઓરેન્જ લખવાનું છે. પછી ચલો બીજું ચિત્ર શેનું છે? તડબૂચ. તો તડબૂચને ઇંગ્લિશમાં કહેવાય વોટરમેલન. તો વોટરમેલનનો સ્પેલિંગ શોધો, ક્યાં છે? આ રહ્યો, WATERMELON. તો તમારે વોટરમેલનનો સ્પેલિંગ અહીંયા લખવાનો છે, વોટરમેલન. પછી ચિત્ર શેનું છે? શું હોય આવું? દ્રાક્ષ. તો દ્રાક્ષને ઇંગ્લિશમાં કહેવાય ગ્રેપ્સ. તો ચલો ગ્રેપ્સમાં સ્પેલિંગ શોધો, પહેલા જ છે GREPES. તો એ સ્પેલિંગ તમારે અહીંયા લખવાનો છે, GREPES. ચલો પછી આગળ શેનું ચિત્ર છે? પપૈયા. તો પપૈયાને ઇંગ્લિશમાં કહેવાય પપાયા. તો પપૈયાનો સ્પેલિંગ શોધો, છે આમાં નથી. તો ચલો આ રહ્યો, શું છે? PAPAYA. તો એ છે પપૈયાનો સ્પેલિંગ આપણે અહીંયા લખવાનો છે, જેમ મેં લખ્યો છે, PAPAYA. ચલો પછી છેલ્લું ચિત્ર શેનું છે? પાઇનેપલ, અનાનસ. તો પાઇનેપલનો સ્પેલિંગ આ રહ્યો, PINEAPPLE. PINEAPPLE. તો એ પાઇનેપલનો સ્પેલિંગ આપણે આપણા ચિત્રમાં લખવાનો છે. તો આ થઈ ગયું આપણું ફન ટાઈમ. બધા સરસ મજાના રંગો પૂરજો અને કોઈ સ્કેચપેનવાળા કલર પૂરતા નહીં. સ્કેચપેનવાળા કલર પૂરશો તો તમારે આની પાછળવાળું પેજ બી બગડશે અને આગળનું પેજ જે છે ત્યાં બી છાપ પડશે અને તમારી સ્વાધ્યાયપોથી ખરાબ થશે. એટલે બધા જે તમે મીણિયા કલર કહો છો એ કલર પૂરવાના છે, અથવા પેન્સિલ કલર પૂરવાના છે સરસ મજાના, અને સાચા સ્પેલિંગ ઉપરથી બોક્સમાંથી જોઈને લખવાના છે. અને નોટમાં પણ તમારે આ બધા સ્પેલિંગ બે બે વાર લખવાના છે.